જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે જૈન કઢી કઢી. જૈન કઢી કઢી બનાવવા માટે મેં ખાટી છાશ લઈ લીધી છે. ચાર વ્યક્તિ માટે બનાવી છે એટલે મેં ચાર કપ લીધી છે. તમે જેટલા વ્યક્તિ હોય તેટલી લઈ શકો છો. એક મરચું કટ કરીને લઈ લીધું છે. બેસન લીધો ચાર ચમચી, ચણા લોટ 10-12 પાન લીધા છે આપણે, લીમડાના પાન અને ધાણા ભાજી સુધારી લીધા છે લીલા. હવે આપણે આમની કઢી બનાવીશું. હવે આપણે આ છાશમાં બધા મસાલા નાખીશું. એક ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર. મરચું લીધું છે આપણે લીલું એટલે આપણે એક ચમચી નાખ્યું છે. તમે તમારી રીતના જાજા થોડું લઈ શકો છો. એક ચમચી ધાણા જીરું, બેસન ઉમેરી દેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક, ગળાશ માટે ગોળ, મેં દેશી ગોળ લીધો છે. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળનો ટેસ્ટ મસ્ત આવે છે, એનો સ્વાદ પણ એકદમ સરસ આવશે, એટલા માટે હું ગોળ નાખું છું. તમે આમાં તમે સ્કીપ કરી શકો છો. જો ખાટી ખાવી હોય તો ખાંડને ગોળ સ્કીપ કરી શકો છો. હવે આ બધું આપણે મિક્સ કરી લેશું આ રીતના મિક્સર વડે. આ કઢી એકદમ મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. ઓછું તેલ હોવાથી ઉનાળામાં આપણે અપચો કે એવું કોઈ વસ્તુ થતું નથી અને આ કઢી એકદમ સરસ બને છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. આ રીતના આપણે એક પણ ગાંઠો રહેવા દેવાનું નથી, આપણે મિક્સ કરી લેવાનું છે. એકદમ મસ્ત બની ગયું છે આપણું બેટર, તમે જોઈ શકો છો. આ રીતના એકદમ આપણે ફેંકી લેવાનું છે એટલે મસ્ત થઈ જાય અને ચણાનો લોટ ફૂલી જાય, એટલા માટે આપણે એકદમ ફેંટવાનું છે. આ રીતના બનાવવાનું છે, બહુ ઘાટું આપણે નથી બનાવવાનું, આછું બનાવવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના બનાવવાનું છે. જો બહુ જાડું હશે તો આપણી કઢી એકદમ જાડી થશે, એટલા માટે મીડિયમ રહેવા દેવાનું છે. પાછી આપણે આમાં કઢી પાડવાની છે એટલા માટે આપણે આછું રાખવાનું છે બેટર. હવે આપણે તેનો વઘાર કરીશું. આપણે એક લોયું મૂકી દીધું છે, તેમાં આપણે તેલ નાખીશું. આમાં થોડો તેલનો ઉપયોગ કરવાનો છે આપણે, એટલે ઉનાળામાં ખાવાની પણ મજા આવે છે. તમને વધારે તેલ હશે તો અપચો એવું રહેશે. આપણે 1.5 પાઉં મારું નાનું છે એટલે હું 1.5 પાઉં તેલ નાખું છું, વધારે આપણે નથી નાખવાનું. હવે આપણે ગેસ ચાલુ કરી દેશું. બે ટુકડા તમામ પત્ર, એક તજનો. આ તજ થી મીઠાશ કઢીમાં બહુ મસ્ત આવે છે એટલે તજનો ટુકડો, એક ભાગ્યાન ફૂલ, એક કોકમ, એક સૂકું મરચું. આ બધું આપણે આ રીતના મિક્સ કરી લેશું. ત્યારબાદ એક ચમચી રાઈ, આમાં રાઈ થી ટેસ્ટ મસ્ત આવે છે. મેથીનો ભૂકો, ભૂકો આપણે સ્પેશિયલ છે, તમે આખી પણ નાખી શકો છો. મેં સૂકી શેકીને ભૂકો કરીને રાખી છે તે નાખું છું. આનાથી મસ્ત ટેસ્ટ આવે છે. આપણે મેથી આપણે નાખવી જરૂરી છે, તમે ન ખાતો સ્કીપ કરી શકો છો. કટકરેલા મરચા, આ જૈન કઢી એકદમ મસ્ત બને છે. ત્યારબાદ આપણે બેટર ઉમેરી દેશું, આપણે જે બનાવ્યું છે તે. હવે એ ચડે તો આપણે કઢી બનાવવા માટેનો પેસ્ટ તૈયાર કરી લઈએ. હવે આપણે આમાં ધાણા જીરું પાવડર નાખીશું. વઘાર થઈ ગયા પછી ધાણા જીરું પાવડર નાખવાનો છે આપણે, એટલે એનો સ્વાદ એકદમ સરસ જળવાઈ લે, એટલા માટે એક ચમચી ધાણા જીરું મેં નાખ્યું છે. હવે કઢી કઢીનું આપણે બેટર બનાવી લઈએ. જે વાસણમાં આપણે કઢી
નું બેટર બનાવ્યું હતું એ વાસણ માં આપણે કઢી નું બેટર બનાવીશું. એમાં એક વાટકી મેં ચણા નો લોટ લીધો છે, નાની વાટકી છે મારી પાસે તે. હવે તેમાં હળદર પાવડર અડધી ચમચી, અડધી ચમચી લાલ ચટણી, એક ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું. ત્યારબાદ નમક નાખીશું સ્વાદ પ્રમાણે. નમક તેલ નાખવાથી એકદમ પોચી આપણી કઢી બને છે, એટલા માટે થોડું તેલ નાખવાનું છે. ત્યારબાદ આપણે છાશ વડે આપણે બેટર બનાવશું. તમે પાણીમાં પણ બનાવી શકો છો. આ રીતના પેલા બધું મિક્સ કરી લેશું, ત્યારબાદ આપણે પાણી ઉમેરશું. છાશ પાણી જે તમે ઉમેરવાનું હોય તે હું છાશ ઉમેરીશ. આ રીતના બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે છાશ ઉમેરી દઈશું. આપણે થોડી થોડી નાખતા જવાનું છે, બાંધતા જવાનું છે. બહુ નરમ નથી બાંધવાનું આપણે આ લોટ, આપણે મીડિયમ રાખવાનો છે. આ રીતના બધું આપણે મિક્સ કરી લેશું. આ ઉનાળામાં ખાવાની પણ બહુ મજા આવે છે. એકવાર બનાવશો બધા આંગળા ચાટતા રહી જશે, એટલી મસ્ત આ જૈન કઢી પટ્ટી બને છે. સુપર બને છે આ જૈન કઢી પટ્ટી. મારે ચાર લોકો માટે બનાવી છે એટલે મેં આ રીતના બનાવી છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે બનાવવાની છે, આ રીતના ફેટી લેશું એટલે કોઈ પણ ગાંઠ રહેશે નહીં આપણે. આ એક ખમણી લીધી છે, તમે કોઈ પણ કાણા વાળી લઈ શકો છો, એટલા જાડા તમે જાડા પાતળું પણ કરી શકો છો. પણ મેં આ એક ખમણી લીધી છે, આમાં મસ્ત બને છે, એટલા માટે તમે પણ કોઈ પણ વસ્તુ કાણા વાળી ઉપયોગ કરી શકો છો. હવે બધું બેટર એમાં નાખી દેશું આપણે, પછી આપણે ડાયરેક્ટ કઢીમાં પાડવાનું છે. આ રીતના આપણે બધું આમાં નાખી દેશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે. આવી ગરમ થયા પછી જ આપણે કઢી પાડવાની છે. જો પેલા પાડીશું તો આપણી કઢી ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે આ ઉકળી જાય કઢી, ત્યારબાદ જ આપણે આ કઢી પાડવાની છે. હવે આપણે કઢી પાડીશું. આપણે બેટર આમાં લઈ લીધું છે, આ રીતના આપણે કઢી પાડીશું. આટલું ઠીક રાખવાનું છે આપણે બેટર, જો જાડું હશે તો પડશે નહીં, પતલું હશે તો આપણે ચોટી જશે ને એક સરખી નહીં પડે, એટલા માટે આ રીતના આપણે પાડવાનું છે. હળવે આખે આપણે પાડીશું આ રીતના, એટલે મસ્ત પડી જશે આપણી કઢી. પટી પડી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો કેટલી મસ્ત કઢી પડી છે. આપણે આ રીતના પડવા દેવાની છે, મસ્ત એકદમ સરસ પડી છે. ગરમા ગરમ ખાવાની પણ મજા આવે છે આપણે, એટલી મસ્ત બને છે. હવે આપણે થોડી વાર ચડવા દેજો, આ રીતના કઢી પડવી જોઈએ. તમે જોઈ શકો છો હવે ધીમી આંચ ઉપર આપણે ચડવા દેશું. એકદમ મસ્ત આપણી કઢી પડી છે. મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી કઢી ચડી ગઈ છે મસ્ત મજાની, તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે આપણી કઢી. એકદમ કઢી પણ એકદમ મસ્ત બની છે.
તમે હાથ વડે ચેપી પણ શકો છો, એકદમ સ્મૂથ બને છે. આમાં કોઈ સોડાની કોઈ પણ જાતની જરૂર પડતી નથી, એકદમ મસ્ત બને છે, ઓછી થઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ધાણા ભાજી ઉમેરી દેશું. જરૂર ટ્રાય માંચો આ કઢીની તમે. હવે આપણે ગેસ બંધ કરી દેશું. એકદમ મસ્ત આપણી કઢી બની ગઈ છે. આમાં ઓછા તેલની જરૂર પડે છે, એટલા માટે આપણે ઉનાળામાં પણ આ નડતી નથી શરીરમાં અને એકદમ હેલ્ધી હોય છે. આપણે જૂના માણસો આ રીતના બહુ જાજા બધા આ રીતના કઢી બનાવતા. આપણા વિસરાઈ જતી રેસીપી છે આ કઢી. એકવાર તમે જરૂર ટ્રાય મારજો, એકદમ મસ્ત બને છે, ખાવાની પણ મજા આવે છે. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે, આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે આપણી કઢી, એકદમ સુપર ટેસ્ટી બની છે. સુગંધ પણ એકદમ મસ્ત આવે છે. આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો. હવે આપણે સર્વ કરીશું.